हेलो फ्रेंड्स, केम छो? મજામાં બધા? મોજમાં રહેવું હો બધા. આપણે ચેપ્ટર 12 જે છે એની થિયરી પૂરી કરેલી છે આખી. એટલે થિયરી આમ તો જોવા જાવ તો નીટ પર્પસ થી જે ધ્યાનમાં રાખવા જેવા સૂત્રો અને એનું લિસ્ટ છે એને કમ્પ્લીટ કરી લીધું છે. એટલે હવે એમાં MCQ ની પ્રેક્ટિસ કરવાની થાય, નો ડાઉટ. ટ્રેડિશનલ ક્લાસરૂમ ટીચિંગ કરતા થોડુંક હટકે થવાનું છે, પણ હવે સ્વાભાવિક છે કે આપણે પ્રેક્ટિસ તો કરવાની રહે. એટલે ચેપ્ટર 12માં એટલે કે એટમમાં જે જુદા જુદા ટાઈપના પ્રશ્નો આવે છે એનું કલેક્શન મેં કરીને રાખેલું છે. એટલે જે ટાઈપ ટૂંકમાં ઇનશોર્ટ પૂછાય છે, બીકોઝ ધ સ્કાય ઇઝ લિમિટ, એટલે કે આમાં તમે કલેક્શન જે છે એ 100% તો ન જ કરી શકો, સ્વાભાવિક છે. પણ જેટલી શક્ય હોય એટલી મેથડ છે એ કવરઅપ કરી લઈએ આપણે. હવે એના માટે પ્રશ્ન એ થશે કે જો દરેક ન્યુમેરિકલમાં એટલે કે દરેક MCQના સ્ટેટમેન્ટમાં હું અહીંયા એનું જે સ્ટેટમેન્ટ છે એ લખું અને પછી એને શોર્ટ આઉટ કરું તો ટાઈમ કન્ઝમ્પશન થવાનું છે, અથવા તો જો હું બોલું ફક્ત રકમ અને પછી સોલ્વ કરું તો તમને બહુ આઈડિયા નથી આવવાનો. એટલે એના માટે એક રસ્તો આપણે વિચારી કે ભાઈ જે પ્રશ્નો હું અહીંયા કેલ્ક્યુલેટ કરાવવાનો છું એની એક PDF બનાવી લઉં છું અને આ PDF જે છે એ ઓન ડિમાન્ડ, મતલબ કે મિત્રો તમે જ્યારે જોવો આને મારો નંબર અંદર આવશે તો આ નંબર છે એના ઉપર જસ્ટ કોલ નહીં પણ વોટ્સએપમાં હાય નંબર તમારો અને ડિટેલ થોડીક તમારી આપી દો એટલે હું તમને PDF સેન્ડ કરી દઈશ. જેમ જેમ આપણે પ્રેક્ટિસના પ્રશ્નો ગણતા જઈશું એમ આ PDF તમને મળતી જશે. એટલે શું કે જ્યારે તમે વિડીયો લઈને બેસો જોવા માટે ત્યારે આ જે પ્રશ્નો છે એ તમારી નજર સામે છે, સ્ટેટમેન્ટ બધા. એ સ્ટેટમેન્ટને અહીંયા આપણે કેલ્ક્યુલેટ કરી લઈએ છીએ એટલે મેથડ છે એ તમે ઇનશોર્ટ સમજી જાઓ. પછી જે વાત વધે છે એ પ્રેક્ટિસની છે, જેના માટે તમારી પાસે મટીરિયલ ઘણા બધા અવેલેબલ હોય અને પછી ડાઉટ સેશનની બધું હોય છે. પણ એ ડાઉટ સેશન તો જે છે આપણે ઓલરેડી આમાં વોટ્સએપમાં ચાલુ છે. એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ તમારી ડિટેલ ખાસ મને આપજો કે ભાઈ તમારું નામ, પછી સ્કૂલ જે છે એ, ગામ XYZ વોટએવર, પણ વોટ્સએપ ઉપર મને આ કરીને મોકલજો એટલે હું તમને PDF મોકલાવી દઈશ. નામ ખાસ જોઈશે એમાં. ઓકે, આપણે ચેપ્ટર 12ની જે પ્રેક્ટિસના પ્રશ્નો છે મારી પાસે જે લિસ્ટ આઉટ કરેલું છે એને ગણશું અત્યારે સ્ટેટમેન્ટ સહિત. તો એક પહેલું સ્ટેટમેન્ટ છે એ હું તમને અને સિરિયલમાં જ ગણશું આપણે. એટલે તમારી પાસે જે આવશે PDF એમાં તમારે સિરિયલમાં જ જોતા જવાનું છે. એટલે અત્યારે હું એક નંબર 1 આપણું જે એટમ્સ છે એની પ્રેક્ટિસ આવે છે. તો નંબર 1, ધરાવસ્થામાં રહેલા હાઇડ્રોજન પરમાણુને ધરાવસ્થામાં, મતલબ ઇલેક્ટ્રોન છે એના ગ્રાઉન્ડ સ્ટેટમાં છે, શક્ય એવી લઘુત્તમ ઉર્જામાં. તો પહેલા તો આપણે એ સ્ટેટમેન્ટ છે એને એક સાઈડ લઈ લઈએ. ધરાવસ્થા એટલે એની ઉર્જા ઇવન ઇઝ ઇક્વલ ટુ કેટલી હોય? -13.6 eV હોય, બરોબર? આપણી પાસે સૂત્રો પડ્યા છે. હવે આના ઇલેક્ટ્રોનને હાઇડ્રોજનનો છે લેમડા ઇઝ ઇક્વલ ટુ 975 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ વડે ઉત્તેજિત કરવામાં આવે, મતલબ બહારથી તમે આ તરંગ લંબાઈનો ફોટોન જો આપો તો પરિણામી વર્ણપટમાં વર્ણપટ રેખાઓની સંખ્યા કેટલી થાય? હવે પેલા તો કન્સેપ્ચ્યુઅલી વિચારી તો આ જે છે એ કોણ છે? ફોટોન. આ ફોટોન પેલા હાઇડ્રોજન પર આપાત થાય છે એટલે એને એક્સાઇટ કરશે, મતલબ ધરાવસ્થાનો ઇલેક્ટ્રોન છે એને કોઈ ચોક્કસ કક્ષામાં એ પહોંચાડશે. હવે એ જે કક્ષામાં પહોંચાડે અહીંયાથી પાછો ઇલેક્ટ્રોન, આપણે થિયરીમાં વાત કરેલી છે કે અહીંયા રહેશે નહીં એટલે અહીંયાથી જમ્પ મારી અને પાછો આવશે. એ જેવો પાછો આવે એ દરમિયાન એ જે તે કક્ષામાંથી પાછો આવે તો સંભાવના અનુસાર આપણી પાસે સૂત્ર છે વર્ણપટ રેખાની સંખ્યા કેટલી હોય? n ઇઝ ઇક્વલ ટુ n2 - n1 + n1 n2 - n1/2. આમાં આ બે છે એ સંક્રાંતિ થતી કક્ષા નંબર છે. એટલે હવે એ જ્યારે ધરાવસ્થામાં પડે ત્યારે જો n1 = 1 હોય તો સંખ્યા કેટલી થશે? n2. એટલે હવે હું એને સિમ્પલી n લખું, અહીંયા n - 1/2. મતલબ હવે મારો ટાર્ગેટ કેટલો, ખાલી મેથોડોલોજી જ આપણે ધ્યાનમાં રાખશું કે ભાઈ જે ફોટોન આપાત થાય છે
आ पांच फोटोन ईने क्या पहुंचाड़े कई कक्षा में तो आनी ऊर्जा हूँ गणी लो फोटोन नी ऊर्जा छे कई रीते आपणे जनरली गणता होय इज इक्वल टू एच एफ एच सी बाय लेमडा हवे आ जे जवाब आवशे ई सेमा आवशे जूल में तो हूँ एने ई थी भागी नाखू तो आ जवाब आवशे ई सेमा आवशे ईवी में ओके मैं पहला एकाद वक्त कीधेलू छे के एच सी बाय ई एच के ₹10⁻³⁻⁻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 ⁻
माइनस 10 घात कहवाय मीटर में। हवे एने मारे मानी लो के आ ऑर्डर में लई आवुं होय 10^-7 में, तो हवे ए वखते 0.975 × 10^-7 मीटर लखाय, एटले 7 घात में लई आव्या 0.975 10^-7। हवे मित्रो आपणी पासे अहीं कैलक्युलेटर नथी એટલે થોડુંક રફ કેલ્ક્યુલેશન કરી લેવાનું। આ અંદાજિત આંકડો કેટલો આવશે? આ 1 કરતા નાનું છે એટલે તમારો જવાબ આ 12 પોઈન્ટ સમથિંગ કરતા સહેજ મોટો આવશે, પણ લગભગ એની નજીક। એટલે હવે તમે આને જસ્ટ આવું લખી શકો 12.5 ની આજુબાજુ આશરે। આંકડા લગભગ આપણે એ જ રીતે સેટ કરીને આપ્યા હોય, બુદ્ધિ આપણે ખાલી દોડાવવાની હોય। હવે આ આંકડો જે છે એ કોને આપેલો છે? ધરાવસ્થાના ઇલેક્ટ્રોનને, એટલે -13.6 પ્લસ આપાત ફોટોનના કારણે ઈ ઇલેક્ટ્રોનને ઊર્જા કેટલી મળશે? 12.5 પ્લસ ઓર માઇનસ આપણે બાદબાકી કરી તો આ વધે 1 અને આ જે છે એ 13 માંથી 12 જાય એટલે 1, અંદાજિત 1.1 ઊર્જા આવે અંદાજિત। હવે આપણે પેલો ટ્રેક યાદ કરી, पहली कक्षा में ऊर्जा कितनी है? -13.6। बीजी कक्षा में ऊर्जा कितनी है? -3.4। तीजी कक्षा में ऊर्जा आ कई है? -13.6/n² तीजी कक्षा में कितनी है? -1.51 आशरे। चौथी कक्षा में ये रीते -0.85। तो लगभग एवं कहवाय कि आ जे छे कक्षानो आंकड़ो अहीं ही पहुंचे, कारण के 12.5 આપો એટલે -1 પોઈન્ટ સમથિંગ વધે, -1 પોઈન્ટ સમથિંગ। ભલે આ એક્ઝેક્ટ આપણે નથી કરેલો ભાગાકાર, તો -1 પોઈન્ટ સમથિંગ કરો એટલે તમારું જે આ જે છે ઇલેક્ટ્રોન એ જમ્પ મારી અને ક્યાં પહોંચ્યો? આપાત ફોટોનના કારણે ઇલેક્ટ્રોન જે છે એ ત્રીજી કક્ષામાં પહોંચે। હવે જો આ ત્રીજી કક્ષામાં પહોંચે તો અહીંયાથી ધરાવસ્થામાં સંક્રાંતિ કરે તો સંખ્યા એન બરાબર અહીંયા 3, પછી 3-1/2, આ બે કેન્સલ, સંખ્યા 3। જો હું એને બતાવું અહીંયા હતો ઇલેક્ટ્રોન ઈ બરાબર 1 માં, આપણે એને પહોંચાડ્યો 3 માં, તો સંભાવના શું? એક ડાયરેક્ટ જમ્પ મારે અથવા એક અહીંયા જમ્પ મારે અને બીજો અહીંયાથી, મતલબ કે સીધો ત્રીજામાંથી પહેલામાં પડે અથવા તો ત્રીજામાંથી બીજામાં અથવા બીજામાંથી પહેલામાં, એટલે ટોટલ 3 સંભાવના થઈ। આટલી વર્ણપટ રેખાઓ હોય જે સમ છે ન્યુમેરિકલ એ એકદમ ઇઝી લોલીપોપ વસ્તુ કહેવાય, પણ એક આ શોર્ટકટ આજે કેલ્ક્યુલેશન કર્યું આપણે યાદ રાખશું, મોટે ભાગે આ ચેપ્ટરના પ્રશ્નમાં આની બહુ જરૂર પડશે। બીજું આ જે કેલ્ક્યુલેશન છે એ આશરે કરી લેવાનું, ભલે ફીટો ફીટ આંકડા નથી આવતા પણ તમને અંદાજ તો આવી જ જશે, એટલે આ એક ધ્યાનમાં રાખશું। ઓકે, આગળ વધી નંબર 2। સ્ટેટમેન્ટ કંઈક આવું છે મારી પાસે કે જો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન એન બરાબર 3 થી, હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન એન બરાબર 3 માંથી એન બરાબર 2 માં સંક્રાંતિ કરે તો ઉત્સર્જાતી આવૃત્તિ,
પ્રશ્ન પૂછો હે આવડું આ જે છે ને આ નાના નાના પ્રશ્ન છે કોમ્પ્લિકેશન નથી પણ આપણે બધી ટાઈપ ધીમે ધીમે ભેગી કરી લેવાની છે પછી તો કોમ્પ્લિકેશન છે લોજિકના કન્સેપ્ટના એની તો અંદર એડ ગમે તેવા કરી શકે આવૃત્તિ ગોતવી છે આપણી પાસે તો એક જ સૂત્ર છે ઉત્સર્જાતી તરંગ લંબાઈ માટે સૂત્ર શું છે 1 બાય લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ આર હાઇડ્રોજન માટે આર પછી 1 બાય એમ સ્ક્વેર માઇનસ 1 બાય એન સ્ક્વેર આપણા માટે આ બે આંકડા આપ્યા છે એટલે એમ બરાબર 2 કહેવાય એન બરાબર 3 કહેવાય પણ મારે લેમ્ડા નથી જોતું તો આપણે આ સંબંધ યુઝ કરીએ કે c ઇઝ ઇક્વલ ટુ f લેમ્ડા તો 1 બાય લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ f બાય c હું અહીંયા f બાય c મૂકું એટલે c આ સાઈડ આવી જશે તો ઉત્સર્જાતી આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ c r 1 બાય m સ્ક્વેર 1 બાય m સ્ક્વેર ની m ની જગ્યાએ આપણે 2 મૂકી દઈ આની જગ્યાએ 3 મૂકી દઈ 3 ગુણ્યા 10 ની 8 ઘાત r જે છે ઈ 1.0976 અથવા જે કંઈ તમને આપવામાં આવેલું હોય અચળાંક તરીકે ઈ 7 ઘાત 1 ના છેદમાં 4 માઇનસ 1 ના છેદમાં 9 હવે આ જે છે કૌંસનું સાદુરૂપ 9 ચોક 36 9 માંથી 4 જાય એટલે 5 અને હવે અહીંયા કેલ્ક્યુલેટરની જરૂર પડે બહુ સ્વાભાવિક છે પણ ઈ લોકો શું કરશે તમને જે ઓપ્શન આપે લાઈક મારી પાસે ઓપ્શન છે એમાં આ કોઈ પદ છે જ નહીં મતલબ કે આ CR as it is અથવા તો એવા જ આંકડા હશે કે જેનું સાદુરૂપ બહુ સરળતાથી આપી શકાય એટલે હવે આ જવાબ શું થઈ ગયો 5 CR / 36 F બરાબર બહુ સિમ્પલ વસ્તુ થઈ નંબર 3 હાઇડ્રોજન માટે આયનીકરણ ઊર્જા 13.6 EV છે તો જ્યારે ઇલેક્ટ્રોન હાઇડ્રોજન માટે આપણે ખબર જ છે આયનીકરણ ઊર્જા 13.6 EV છે એટલે કે ધરા અવસ્થામાં જે ઇલેક્ટ્રોન પડ્યો છે એને આપણે ઉડાડી દેવાનો છે તો જ્યારે ઇલેક્ટ્રોન પ્રથમ ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં સંક્રાંતિ કરે પ્રથમ ઉત્તેજિત પ્રશ્ન હાઉ સેલો છે પણ આપણે ખાલી લીધો છે સેના માટે પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે કક્ષા નંબર થાય 2 ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટ માન લો કે હાઇડ્રોજન છે એની આ વાત કરી તો આ કહેવાય ધરા અવસ્થા પહેલી કક્ષા અને કહેવાય બીજી કક્ષા પણ અહીંયા પહોંચે એટલે એને પહેલું એક્સાઇટેશન એટલે પ્રથમ ઉત્તેજિત અવસ્થા કહેવાય એટલે કે કક્ષા નંબર થઈ 2 હવે પ્રશ્ન શું છે આપણો પ્રથમ ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જાતા ફોટોનની ઊર્જા એટલે અહીંથી ક્યાં પડે છે n = 1 માં હવે આમાં આવા ટાઈપના જે આવે સમ એમાં ખાલી આપણે આના ઉપર જ જવાનું છે માઇનસ 13.6 બાય એન સ્ક્વેર ઈ ટુ બીજી કક્ષામાં કેટલી 13.6 બાય 2 નો વર્ગ બને ત્યાં સુધી 3-4 આંકડા યાદ રાખી લેવાના એટલે બીજી કક્ષામાં માઇનસ 3.4 સમથિંગ આવે અને ઈ વન તો આપણને ખબર જ છે માઇનસ 13.6 એટલે હવે ઈ બીજામાંથી પહેલામાં પડે તો બંને ઊર્જાના તફાવત જેટલો એટલે HF ફોટોન ઇઝ ઇક્વલ ટુ બોહરનો બીજો અધિતર્ક E2 માઇનસ E1 એમાં E2 કેટલું માઇનસ 3.4 માઇનસ માઇનસ 13.6 એટલે સરવાળે આ 10.2 ઇવી આવે બહુ સીધી સાદી વસ્તુ થઈ ગઈ નંબર 3 ઓકે હવે નંબર 4 અમુક વખતે કેવું હોય કે જે મેથડ છે એ ખાસ મેથડ હોય જે ખાલી મેથડની જરૂર હોય આપણે આંકડાની જરૂર ન હોય હવે આ જે ચેપ્ટર છે ને એમાં ન્યુમેરિકલ્સમાં ફિગર જે બધા આંકડા છે એની ખાસ જરૂર પડે એટલે આ રસ્તો આપણે કરેલો છે ખાસ PDF તમે મેં કીધું એમ મારા વોટ્સએપ નંબર ઉપરથી આઈ કરી અને મોકલાવી દેજો ડિટેલ ખાસ આપજો જો ડિટેલ હશે તો હું PDF મોકલાવીશ આ જે પ્રશ્નો છે પ્લસ પ્રેક્ટિસના પ્રશ્નો પછી આગળ મોકલીશ જેનું ડાઉટ સોલ્યુશન આવશે નંબર 4 હાઇડ્રોજન જેવા પરમાણુમાં n = 3 થી
एन बराबर एक में थती संक्रांति दरमियान त्रण मांथी एक में जे संक्रांति थाय दरमियान उत्सर्जाती तरंग लंबाई आमा उत्सर्जाती तरंग लंबाई छे अल्ट्रावायोलेट रीजन में छे तो नीचेना मांथी कई संक्रांति में तरंग लंबाई पार रक्त में मळशे कई संक्रांति में तरंग लंबाई कंसेप्चुअल प्रश्न थयो कोई ज कैलक्युलेशन आपणे करवानुं नथी चौथा मांथी बीजा में चौथा मांथी त्रीजा में ओके हवे पहला तो आपणे आने कई श्रेणी नाम पाडशुं त्रीजा मांथी पहला में इलेक्ट्रॉन चंप में रहे छे त्रीजा मांथी पहला में એટલે સંક્રાંતિ પહેલામાં થાય છે પહેલામાં થાય અને આપણે શું કીધું છે લાયમન શ્રેણી બરોબર ને ઓકે અને ત્રીજામાંથી એટલે લાયમનની બીજી રેખા આને કહેવાય હા ના આ હાઇડ્રોજન નથી આપણે થિયરીમાં વાત કરેલી છે હાઇડ્રોજન જેવું છે અને એટલે જ ને સ્વાભાવિક છે લાયમન શ્રેણી પોતે પારરક્તમાં છે આવું આપણે વાત કરેલી છે થિયરીમાં તો હવે અહીંયા આપણને એમ કીધું છે કે ભાઈ આ તો અલ્ટ્રાવાયોલેટમાં અને સ્વાભાવિક છે ને હાઇડ્રોજન જેવા હોય તો ઉર્જામાં ઓલો ગુણક આવે છે ઝેડ સ્ક્વેર એટલે ઉર્જાના આંકડા વધી જશે અને ઉર્જાના આંકડા વધે એટલે ફોટોન ઊંચો થાય ફોટોન ઊંચો થાય એટલે ફ્રિકવન્સી વધે બહુ સીધી વસ્તુ છે એટલે હાઈ ફ્રિકવન્સી વેવ પછી તમને મળે મતલબ કે ટૂંકી તરંગ લંબાઈના તરંગો મળતા જાય ઉત્સર્જનમાં એટલે આ જે કંઈ આપેલું છે જે કંઈ હોય હાઇડ્રોજન જેવું એમાં આ સંક્રાંતિમાં અલ્ટ્રાવાયોલેટમાં મળે છે તો હવે આ ચાર માંથી જોઈ છીએ આપણે શેમાં પાર રક્તમાં કોણ એમ હવે અલ્ટ્રાવાયોલેટ જે છે ને એનો ફોટોન એની ફ્રીક્વન્સી વધારે હોય આનો જે ફોટોન છે કમ્પેરેટિવલી એની ફ્રીક્વન્સી ઓછી હોય હવે કોઈ પણ ફોટોન હોય ઈ આધાર રાખે છે બે ઉર્જાના તફાવત પર એટલે હવે તમને આ અલ્ટ્રાવાયોલેટમાં કીધું છે 3 થી 1 પછી શું તો કે તમને એવું કહેવામાં આવેલું છે કે ભાઈ પારરક્તમાં શું એટલે એનો મતલબ એવો થયો કે આમાં જે તફાવત મળે ઉર્જાનો કમસે કમ એના કરતા તો ઓછો તફાવત હોવો જ જોઈએ અને તો જ પારરક્તમાં મળે કારણ કે જેમ ફ્રીક્વન્સી ઘટે આવૃત્તિ ઘટે એમ પારરક્ત તરફ જાય અલ્ટ્રાવાયોલેટની ફ્રીક્વન્સી વધારે છે એના કરતા ઓછી દ્રશ્ય પ્રકાશની એના કરતા ઓછી પારરક્તની તો ફ્રીક્વન્સી ઓછી કરવી છે મતલબ તફાવત ઓછો કરવો છે હવે આપણે ચેક કરવાનું શેના આધારે ચેક થાય E is equal to 13.6 by n square અને હવે મારે z square મૂકવું પડે આને થોડીક વાર જવા દે કારણ કે જે કંઈ હશે એના માટે ઝેડ તો કોમન રહેવાનું છે તો ઉર્જાના આંકડા તમે જો 13.6 3.4 1.51 0.85 અને કદાચ સમથિંગ સમથિંગ 3 કે એવું કંઈક આવશે અહીંયા હું 5 મૂકું 25મો ભાગ એટલે એ જે કંઈ આવે એ લગભગ 0.5 ની આજુબાજુ આવે હવે આ જે પરિસ્થિતિ છે એમાં આપણે શું જોવાનું છે કે બીજામાંથી પહેલા આપણે મૂળ શું છે આ જે તફાવત થાય ત્રીજામાં બધાની અરે ઝેડ તો ગુણાયેલો જ છે એટલે આ તો ધ્યાનમાં રાખશું તે હવે ત્રીજામાંથી પહેલો ત્રીજામાંથી પહેલું એટલે આ 1 2 3 4 5 આ તફાવત અત્યારે આ તફાવત કેટલો છે ઓલમોસ્ટ 11 જેટલો છે બરોબર હવે આ જે તફાવત છે એના કરતા ઓછો તફાવત આમાંથી ક્યાં મળે છે એ આપણે જોતા જવાનું છે ત્રીજામાંથી પહેલામાં આ ત્રીજામાંથી પહેલામાં જાય છે એટલે 13.6 માંથી દોઢ કાઢી નાખો એટલે લગભગ 11 થાય તો હવે મારે જે તફાવત જોઈ છે માની લો કે વારાફરતી બધા ચેક કરતા જઈએ આપણે તો આ તફાવત કેટલો આવશે 10.2 બરોબર આપણે 11 થી નાનો જોઈ છે એટલે પહેલું જે છે એ કેન્સલ પછી ત્રીજામાંથી બીજામાં ત્રીજામાંથી બીજામાં એટલે એ તફાવત કેટલો આવે દોઢ ઈવી આવે ઓછામાં ઓછો તફાવત ત્રીજામાંથી બીજામાં પછી ચોથામાંથી બીજામાં એટલે ઈ એના કરતા સેગ મોટો થયો આવડો આ જે તફાવત છે બે ની આસપાસ થયો અને ચોથામાંથી ત્રીજામાં ચોથામાંથી ત્રીજામાં એટલે આ જુઓ તો 0.7 ની આજુબાજુ થાય એટલે સંભાવના આની વધે હવે તમને એમ થાય કે આમાં 11 ઈવી કરતા તો નાનું છે આમાં 11 ઈવી કરતા તો નાનું છે
પણ અલ્ટ્રાવાયોલેટથી પારાવર્ત જતા સુધીમાં વચ્ચે દ્રશ્ય પ્રકાશ આવે તો હવે આ બે દ્રશ્ય પ્રકાશના હોઈ શકે એવું બને ને તફાવત એટલે આપણે શું કરવાનું છે તમને પ્રશ્ન એ પૂછ્યો છે કે નીચેમાં કઈ સંક્રાંતિમાં તરંગ લંબાઈ પારાવર્તમાં મળી શકે તો મળવાની સંભાવના અહીંયા ફાઈનલ કારણ કે આ આઉટ ઓફ અવેલેબલ નાનામાં નાનો તફાવત છે ઉર્જાનો ચોથામાંથી ત્રીજામાં મતલબ કે એમાં ફોટોન જે છે એ નાનામાં નાનો મળશે તો પછી અહીંયા તો દ્રશ્ય પ્રકાશની શક્યતા છે જ નહીં નાનામાં નાનો ફોટોન નાનામાં નાની આવૃત્તિ મતલબ પારરક્ત ફાઇનલ એટલે આ જવાબ આપણો આવશે 4-3 કન્સેપ્ટ ધ્યાનમાં રાખજો ઓકે નંબર 5 એક સ્થિર હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન પાંચમી કક્ષામાંથી ધરા અવસ્થામાં સ્થિર હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન પાંચમી કક્ષામાંથી ધરા અવસ્થામાં સંક્રાંતિ કરે છે પાંચમી કક્ષામાંથી ધરાવસ્થામાં સંક્રાંતિ કરે છે તો ફોટોન ઉત્સર્જનના કારણે પરમાણુ કેટલો વેગ પ્રાપ્ત કરશે બહુ ટિપિકલ વસ્તુ થઈ આ મતલબ કે ખાસ જાતની મેથડ થઈ યાદ રાખવાનું છે ઇઝી વસ્તુ હવે આ જ્યારે પાંચમી કક્ષામાંથી પહેલી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે ફોટોનનું ઉત્સર્જન કરે હવે ફોટોનનું ઉત્સર્જન કરે એટલે સ્વાભાવિક છે કે એનો રિકોઇલ જે છે એ લાગે કોને જ્યાંથી નીકળે છે માની લો કે હાઇડ્રોજન પરમાણુ છે હવે એમાંથી ફોટોન બહાર નીકળે તો આને ધક્કો લાગે તો એ ધક્કાના કારણે જે હાઇડ્રોજન છે એનો વેગ કેટલો થશે એ આપણે ગણવાનું છે સ્વાભાવિક છે કે વેગમાન સંરક્ષણ આમાં લગાડી શકાય કારણ કે પહેલા શું હતું સ્થિર હાઇડ્રોજન હતો એટલે પ્રારંભિક વેગમાન કેટલું હતું 0 હવે ઘટના પછી અંતિમ વેગમાન શું થયું હું નામ પાડી દઉં P1 પ્લસ P2 આ મેથડની વાત છે પછી ગણતી વખતે આટલે કઈ લક્ષી અંદર આપણે નથી કરવાનું નામ પાડી જ્યાં P1 જે છે એ ઉત્સર્જાતા ફોટોનનું વેગમાન અને P2 જે છે એ પરમાણુ જેને ધક્કો લાગ્યો કારણ કે બે નંગ બન્યા એક ફોટોન અને એક રેસિડ્યુઅલ રેસિડ્યુઅલ ધેટ ઇઝ જે પરમાણુ હોય તો એ એટલે પરમાણુનું વેગમાન હવે આનો મતલબ શું બે સદિશ રાશિનો સરવાળો જો 0 હોય તો પરસ્પર બે સરખા અને વિરુદ્ધ હોય તો પછી હું આવું લખી શકું P1 બરાબર P2 મૂલ્ય સરખા હોય આરઓઆર 180 ડિગ્રી હોય આવું બધું ઘણું આપણે પહેલા ગણી ચૂકેલા છે હવે એમાં P1 કોણ છે ફોટોનનું વેગમાન ફોટોનનું વેગમાન કેટલું હોય દ્વૈત પ્રકૃતિમાં આપણે વાત કરેલી છે P = hf/c હોય અને મારા માટે P2 એટલે પરમાણુ પરમાણુનું વેગમાન કેટલું હોય P આ 1 આ 2 કેટલું હોય જનરલી mv હવે એમાં m એટલે શું પરમાણુનું દળ અહીંયા ધ્યાન રાખવાનું પરમાણુનું દળ છે આ આપણા માટે હાઇડ્રોજન અને હાઇડ્રોજન ઇઝ નથિંગ બટ પ્રોટોન ઇટસેલ્ફ તો હવે હું આ સંબંધ અહીંયા મૂકી દઉં hf/c = mv આપણો ટાર્ગેટ શું છે વેગ ફાઇન્ડ આઉટ કરવાનો જે પરમાણુ છે એનો વેગ આ દળને હું આમ લઈ જાઉં c = f λ છે ધ્યાનમાં રાખજો તો f/c = શું થાય 1λ થાય એટલે આ જે છે એક્ચ્યુઅલમાં આપણું 1λ છે તો v = જો h(1λ)(1m) અધરવાઇઝ h/m બાકી શું બચ્યું 1λ હવે સંક્રાંતિ ક્યાં થાય છે 5 માંથી 1 માં આ સૂત્ર પહેરાઈ દે એટલે કામ પૂરું હાઇડ્રોજન છે m²n² એટલે અહીંયા હું લખી નાખું આપણા માટે m એટલે કોણ 1 આપણા માટે n એટલે કોણ 5 એટલે 1/1² - 1/5²
એટલે h બાય m 1 25 અને હવે આ જે છે 25 એલસીએમ લઈ લઈએ આપણે એટલે આ થાય 25 માંથી 1 એટલે 24 h બાય 25 m આ જે છે એ શું આવ્યું ઉત્સર્જાતાનો વેગ એટલે 24 બોલો લો આ 1 બાય લેમ્બડા નો આ જે r છે એ તો બાકી રહી ગયો ક્યાં છે અહીંયા મૂકી દઈએ આપણે હમણાં આબરૂ આવી જાય એટલે અહીંયા એક r આવે ઓકે 24 hr બાય 25 m આ આન્સર થયો આપણો હવે અહીંયા થોડુંક અલ્પવિરામ કરી વળી પાછા નેક્સ્ટ વિડીયોમાં આવી જ રીતે હાલશું હવે તમને એમ થાય કે આમ કેવી રીતે પ્રશ્નો થશે મિત્રો રૂટીનમાં જે સ્પીડ પકડાય આપણે એના કરતાં અહીંયા સ્વાભાવિક ધીરી જ રહે ધીરી રાખવી પડે બીજું તમારી પાસે મારા સિલેક્ટ કરેલા એમસીક્યુ નથી ભલે આ એકદમ હળવી શરૂઆત કરેલી છે પણ આપણે આને ટોપ લેવલ ઉપર લઈ જઈશું પણ વિડીયો ખાસ તમારે કન્ટિન્યુઅસ જોતા રહેવા પડશે પીડીએફ જરૂર લાગે તો મંગાવી લેજો બાકી આનાથી ચાલતું હોય નો પ્રોબ્લેમ પ્રેક્ટિસના પ્રશ્નો અપૂરું થશે પછી અનુકૂળતાએ હું જે તે નંબર મને રિક્વેસ્ટ કરશે એને હું મોકલાવી દઈશ થેન્ક યુ વિડીયો જોતા રહેજો ફરીથી એક વખત કહું છું અને અત્યારે હું રજા લઉં